जय श्री कृष्ण भूलकाओ, केम छो बधा? मजामां? आजे तमारा बधानी 12th बोर्ड नी केमिस्ट्री नु पेपर जोरदार गयुं होय एवी शुभेच्छा। अने ए 12th बोर्ड ना जेटला पण एमसीक्यू हता ए बधा ज एमसीक्यू नो आपणे फास्ट सोल्यूशन जोई लईए अने बधाना आंसर हुं तमने डिस्प्ले करतो जाउं, तमे तमारा पेपर मां चेक करता जजो। कोड नंबर छे 9। तमे पहेला आ क्वेश्चन नंबर मोस्टली क्वेश्चन सीरीज़ में आता हे, परंतु क्वेश्चन नंबर अने एक वक्त जोई लियो एटले तमने पण अंदाजो आवी जाय, कारण के आखू वर्ष तमे बधाए अतिशय मेहनत करेली होय एटले तमने सब्जेक्ट तो याद ज होय, खाली कन्फर्मेशन माटे आंसर चेक करता जाओ। तो वन बाय वन आपणे आंसर चेक करता जाइए। विटामिन बी सिक्स नुं रासायणिक नाम क्युं छे? तो के भाई विटामिन बी सिक्स नुं रासायणिक नाम, तो के आ न्यूमेरिक डेटाबेस क्वेश्चन थई गयो, तो आनो आंसर शुं आवशे? तमे बधाए सी टिक मारेलो हशे, तो आंसर सी इज करेक्ट आंसर छे, पीरिडॉक्सिन ते विटामिन बी सिक्स नुं करेक्ट नाम थई जशे। चलो नेक्स्ट आपणे आगळ वधीए बीजा क्वेश्चन तरफ। आ फर्स्ट क्वेश्चन तमे बधा तमारा पेपर सेट नी अंदर आ क्वेश्चन चेक कर लेजो, अहींथी मोस्टली लगभग बधाने सिक्वन्स में हशे, बे चार क्वेश्चन नी आजूबाजू में हशे। तो अत्यारे ज तमे अने पहेलुं काम करजो, पेपर जोड़े राखजो एटले बधा आंसर टिक लगाता जाय तमारा पेपर में, एटले तमने फाइनल साचा करेक्ट तमारा केटला छे अने केटला रॉन्ग छे एनो अंदाजो आवी जाय, के जेथी तमने एमसीक्यू ना 50 मार्क्स मांथी केटला आवशे, 50 out of 50, 50 out of 49 केटला आवे ते तमे अंदाजो लगावी शको। तो पहला क्वेश्चन नो आंसर आवशे सी, पिरिडॉक्सिन। चलो नेक्स्ट क्वेश्चन तरफ आगळ वधीए। क्यों द्विचक्रीय बेझ छे एवो क्वेश्चन करेलो छे, क्यों द्विचक्रीय बेझ छे? यूरासिल, साइटोसिन, थायर અને એડેનિન, આ ચારમાંથી કયું દ્વિચક્રીય? એક જ છે ભાઈ, ચારમાંથી કયું દ્વિચક્રીય કે ડબલ રિંગ આવતી હોય, બાયસાયક્લિક કમ્પાઉન્ડ કયો છે? એડેનિન છે, તે બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે। તો આનો કરેક્ટ આન્સર આવશે ડી આન્સર, એડેનિન ઇઝ અ કરેક્ટ આન્સર, ડી એ બાયસાયક્લિક સંયોજન થઈ ગયું, બાયસાયક્લિક બે ચક્રીય સંયોજન હોય છે, એક 5 મેમ્બર રિંગ એક 6 મેમ્બર રિંગ હોય છે। તો કરેક્ટ આન્સર દ્વિચક્રીય બેઝ કયો છે? તો કે એડેનિન આવશે, બરાબર છે। चलो नेक्स्ट क्वेश्चन, क्यों प्रोटीन स्नायुओं में हो? तो भाई थियोरेटिकल बायोमोलेक्यूल माथी क्वेश्चन पूछी लीधो, मायोसिन, मायोसिन हो छे ते केम आपड़ा स्नायुओं में हो छे, बराबर छे। तो आ थियोरेटिकल क्वेश्चन आनो आंसर तमे करेक्ट आंसर करजो, मायोसिन, मायोसिन इज करेक्ट आंसर छे, बी इज करेक्ट आंसर फॉर दिस क्वेश्चन, क्यों प्रोटीन छे ते आपड़ा स्नायुओं में हो छे। चलो नेक्स्ट, વાહક પટ્ટા બનાવવા પોલિમર માંથી ક્વેશ્ચન પૂછી લીધો, જેને ઉપયોગો વાંચેલા હોય એને તરત ટિક મારેલો, એમાં કઈ વિચારવાની જરૂર જ નથી। નિયોપ્રિન છે એ વાહક પટ્ટામાં ઉપયોગ થાય છે, ટેફલોન, બેકેલેટ, મેલેમાઇન, એ બધા થોડા વાહક પટ્ટામાં ઉપયોગ થાય, નિયોન નિયોપ્રિન એ છે તે વાહક પટ્ટામાં ઉપયોગ થાય છે। આ એનસીઆરટી વાંચો ને, એનસીઆરટી ના ઉપયોગોમાં આપેલું છે, એટલે આનો કરેક્ટ આન્સર શું આવશે? ડી, નિયોપ્રિન, આનો કરેક્ટ આન્સર લખજો ભૂલકાઓ, ડી છે, નિયોપ્રિન છે તે કરેક્ટ આન્સર છે। ચલો નેક્સ્ટ, એ પણ પોલિમર માંથી બાયોડિગ્રેડેબલ, ન્યુ થિયરીટિકલ ક્વેશ્ચન જ પૂછેલો છે ભાઈ, થી ઇઝી માં ઇઝી, આમ કહેવાય ને કે આમ ઇઝીલી, તમે એટલું બધું ટફેસ્ટ પેપર નહોતું, એવરેજ પેપર હતું। પોલિમર જે વિઘટનીય પોલિમર છે, જે વિઘટનીય, તો કે ભાઈ બાયોડિગ્રેડેબલ, મેલેમાઇન 500 વર્ષ સુધી ના પૂરું થાય, મેલેમાઇન છે તે જે વિઘટનીય છે નહીં, આપણે જે વિઘટનીય પૂછેલો છે, નાયલોન 6 પણ જે વિઘટનીય છે, પણ આગળ ક્વેશ્ચન જોજો, નાયલોન 6 એ બાયોડિગ્રેડેબલ નથી, નાયલોન 6 છે, પરંતુ સાથે સાથે કયું આપેલું છે? નાયલોન 2, નાયલોન 6, તો આમાંથી પ્રેફરેબલ આન્સર કયો આવશે? નાયલોન 2 એન્ડ નાયલોન 6 ઇઝ બાયોડિગ્રેડેબલ પોલિમર છે, તો આનો આન્સર પણ શું થઈ જશે? ડી, કયો બાયોડિગ્રેડેબલ જે વિઘટનીય પોલિમર કયું છે? ડી આન્સર, નાયલોન 2 એન્ડ નાયલોન 6 છે તે બાયોડિગ્રેડેબલ પોલિમર છે। ચલો પોલિમરના બે ક્વેશ્ચન થઈ ગયા, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। ટેફલોન, એ પણ પોલિમરમાંથી મોનોમર પૂછી લીધો ભાઈ, બેઠો બુકનો ક્વેશ્ચન છે, ટેફલોન, ફ્લોરિન આવતું હોય એવું, કોણ છે ફ્લોરિન આવતું હોય એવું, ચેક કરી લો ને, એક જ છે, આ વાત પૂરી થઈ જાય, એમાં કાંઈ છે જ નહીં અઘરું, ખાલી તમને મોનોમર પૂછો તો કે ટેફલોન નો મોનોમર કોણ છે, તો ટેફલોન નો મોનોમર શું આવશે? આન્સર સી ઇઝ કરેક્ટ આન્સર, આનો આન્સર આવશે સી, ટેફલોન, ટેટ્રાફ્લોરોઇથિન, ટેફલોન, ટેટ્રાફ્લોરોઇથિન નો મોનોમર તરીકે ઉપયોગ કરીને તમે ટેફલોન બનાવી શકો છો, તો આનો આન્સર સી આવશે દોસ્ત, ટેફલોન છે તે, ટેફલોન નો મોનોમર ટેટ્રાફ્લોરોઇથિન આવશે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગળપણનું મૂલ્ય સૌથી વધુ હોય આપેલું છે, બાયોમોલેક્યુલ વાંચો, એમાં એલિટમ છે સૌથી હાઈએસ્ટ મૂલ્ય હોય, 2000 ની આસપાસ હોય છે, એટલે એલિટમનો
સૌથી ગળપણનું પ્રમાણ એમાં 2000 ની આસપાસ હોય છે. તો કરેક્ટ આન્સર શું આવશે દોસ્તો? આમાંથી કરેક્ટ આન્સર આવે છે બી. બી ઇઝ કરેક્ટ ઓપ્શન. એલી ટર્મ છે તે, એમાં ગળપણનું સૌથી પ્રમાણ વધારે હોય છે. બરાબર છે? ચલો તો આન્સર ટિક લગાવતા જજો તમારી બુકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવો. સોલિસ્ટેટમાંથી બેઠો ક્વેશ્ચન પૂછી લીધો. હીરો છે, હીરો એ કેવો હોય? હવે આપણે કાંઈ ખબર ના હોય ને કે એ કેવા પ્રકારનો હોય છે, તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે હીરો ડાયમંડ છે તે sp3 હાઇબ્રિડાઇઝેશન, એટલે કે એનું સંકરણ શું હોય છે? sp3. એક કાર્બનની સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા હોય? ચાર કાર્બન જોડાયેલા હોય. જો એક કાર્બનની સાથે ચાર કાર્બન જોડાયેલા હોય એનો મતલબ કે કાર્બન કાર્બન બોન્ડ હોય તો 100% સહસંયોજક બંધ હોવાનો છે, કારણ કે બંનેમાં વિદ્યુતઋણતાનો તફાવત કેવો હોય છે? શૂન્ય હોય છે. તો એ 100% સહસંયોજક બંધ, એનો મતલબ કે આનો આન્સર આવશે 100% કોવેલેન્ટ બોન્ડ કયો હોય? તો કે કાર્બન sp3 એક કાર્બનની સાથે કેટલા કાર્બન જોડાયેલા હોય? ચાર કાર્બન ટેટ્રાહેડ્રલ સેટમાં જોડાયેલા હોય, સોલિડ સ્ટેટમાં ભણી ગયા હોય, ડાયમંડનું ભણાવેલું જ હોય તમને ક્યાંય ને ક્યાંય. તો આન્સર આવશે સી, સહસંયોજક. કયો બંધ હોય છે? સહસંયોજક બંધ હોય છે. બરાબર છે? કયા પદાર્થનો ઘન પૂછેલો છે? સોલિડ સ્ટેટનો ક્વેશ્ચન હતો પહેલા ચેપ્ટરનો. એમસીક્યુ તમે સોલ્વ કરીને ગયા હોય એટલે આવડતું જ હોય. આમ તો એટલું બધું આમ જેને આમ વાંચીને ગયા હોય ને પરફેક્ટ ફટાફટ આન્સર ટીક લગાવી દીધા હતા. થિયરેટિકલ ક્વેશ્ચન પૂછી લીધો સોલિડ સ્ટેટના. એનસીઆરટી જોજો, છેલ્લા પેજ ઉપર છે આપેલું. બધા ફેરોમેગ્નેટિક, એન્ટી ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, અહીંયા તમને લોહ ચુંબકીય પૂછેલું છે. લોહ ચુંબકીય, લોહ ચુંબકીયની એનસીઆરટીની લાઈન વાંચજે દોસ્ત. એમાં બીજી લાઈનમાં આપેલું છે લોહ ચુંબકની બીજી સેકન્ડ લાઈનમાં આપેલું છે CrO2. આ એમનો તો કેવું પ્રતિ લોહ ચુંબકો થઈ જશે. તો આનો આન્સર લોહ ચુંબકત્વનો આન્સર શું આવશે? તો કે CrO2. આનો કરેક્ટ આન્સર શું થઈ ગયો? બી. બી ઇઝ કરેક્ટ આન્સર. ચલો બી થઈ જશે આના માટે કરેક્ટ આન્સર. લોહ ચુંબકત્વ કયું સંયોજન છે? તો કે CrO2 છે તે લોહ ચુંબકત્વ છે. મોસ્ટલી એનસીઆરટી નું બેઝ આપેલું છે પેપર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આપણે આગળ. 10મા ક્વેશ્ચન તરફ. પી પ્રકારના અર્ધવાહક બનાવવા કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી, એવો ક્વેશ્ચન પૂછેલો છે. કયું ઉમેરવામાં આવે એવું નથી કીધું. પોઝિટિવલી ચાર્જ બનાવવાનું છે ને, એનો મતલબ કે કયું ઉમેરાય નહીં. જો ગેલિયમ છે એ ઇલેક્ટ્રોનિકલી ડેફિશિયન્ટ કહેવાય, કારણ કે એમાં ઇલેક્ટ્રોન ખૂટે છે. એલ્યુમિનિયમમાં ઇલેક્ટ્રોન ખૂટે છે, બોરોનમાં એલ્યુમિનિયમ ખૂટે છે, એટલે એ બધા કયા પ્રકારના બનાવી શકે? પી પ્રકારના બનાવી શકે. આપણે ક્વેશ્ચન પૂછો કયા નહીં બનાવે, તો આન્સર શું આવશે? આર્સેનિક ઇલેક્ટ્રોનિકલી રીચ છે, ઓક્સિજન ફેમિલીમાં આવશે. તો આન્સર શું આવશે આનો? આર્સેનિક. કરેક્ટ આન્સર છે આનો આર્સેનિક. તો તમારી તમારા ક્વેશ્ચન પેપરમાં ટીક લગાવી દેજો. આર્સેનિક છે તે પી પ્રકારના અર્ધવાહક નથી બનાવી શકતો. આપણે એવો જ ક્વેશ્ચન પૂછ્યો, કોણ નથી બનાવી શકતો? જોજો દોસ્ત, ક્યારેક ક્યારેક આ રહી જાય છે નથી વાંચવાનું. સ્પીડમાં એમસીક્યુ ટીક મારતા હોય ને આપણે, તો આજે છેલ્લે નથી ને ન નામનો શબ્દ જે છેલ્લે આવે ને એ વાંચાતો નથી. અને કોઈ પણ આમાં જો પેલો ઓપ્શન એને ગેલિયમ જ આપેલો છે. તમે આપણે વાંચ્યું હોય કે પી પ્રકારના અર્ધવાહક બનાવવા કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે, એટલું વાંચી લીધું હોય ને તો ગેલિયમ ટીક લાગી જાય. થઈ હશે આવી કોઈ ને કોઈ મિસ્ટેક થઈ હશે, પણ નથી એવો ક્વેશ્ચન પૂછ્યો એટલે પ્રોપર શાંતિથી ક્વેશ્ચન રીડ કરવો. એટલું બધું લેન્ધી પેપર નહોતું કે જેથી તમને ટાઈમ ખૂટે. ઇનફ ટાઈમ હતો જો જે બાળકે શાંતિથી પ્રોપર વેમાં કોઈ પણ ગભરાયા વગર પેપર એટેમ્પ કરેલું હશે અને ખૂબ સારા સ્કોર કરી શકશે એમસીક્યુમાં. અને એમસીક્યુ આવડવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હમણાં તમારી ગુજકેટ આવે છે પાછળ પાછળ, અને પાછળ નીટ પણ એક્ઝામ આવે છે. તો બાયોલોજીવાળાઓને આ નીટ એક્ઝામ માટે એમસીક્યુની પ્રેક્ટિસ ભરપૂર હોવી જોઈએ. ગુજકેટ આપવા માટે પણ તમારે તો એમાં એમસીક્યુ ટીક મારવાના છે. તો આવું જ પેપર હશે આના રિલેટેડ. આમાંથી થોડા ઘણા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછશે, પણ હશે તો એનસીઆરટી બેઝ ને દોસ્ત. તો આ બધું એનસીઆરટીમાં જ આપેલું છે, તો આપણે ખાલી પ્રોપર વેમાં મહેનત કરવાની છે ગુજકેટ માટે અને નીટ માટે. આ થયું એ વાત ભૂલી જા દોસ્ત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કયું સંયોજન ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ બંને દર્શાવે? હવે જો આમાં તમે સોલિડ સ્ટેટમાં ખાલી એનસીઆરટી થિયરી બેઝ કરીને ગયા હો ને, તો એમાં એનસીઆરટીમાં કેવું આપેલું છે કે તમે જે ટેક્સ્ટ બુક યુઝ કરતા હોય ટેક્સ્ટ બુકમાં શોર્ટકી ડિફેક્ટ અને ફ્રેન્કલ ડિફેક્ટ બંને અલગ અલગ આપેલી છે. પણ થોડુંક સિસ્ટમેટિક વેમાં જો તમને ભણાવ્યા હોય, તો ભણાવવામાં આવેલું હોય કે બંનેના ડિફરન્સ એક સાથે લખેલા હોય ને, તો ફ્રેન્કલ ડિફેક્ટ કોને કહેવાય, શોર્ટકી ડિફેક્ટ કોને કહેવામાં આવે? બંનેના ડિફરન્સમાં એક કોમન એક્ઝામ્પલ આપેલું છે. કયું છે? AGBR. બંનેમાં કોમન આવે, ફ્રેન્કલ ડિફેક્ટ એ દર્શાવે અને શોર્ટકી ડિફેક્ટ એ દર્શાવે છે.
तो बने सती में कॉमन आवतो एवं थोड़ूक सिस्टमेटिक वे में जो तमने भणेला होय ने तो आ क्वेश्चन इजीली आम जोईने स्ट्राइक थई जाय इमीडिएटली स्ट्राइक थई जाय तो आनो करेक्ट आंसर शुं आवशे दोस्त बी इज करेक्ट आंसर बी इज करेक्ट आंसर अमारा अहींया भूल कावे अमे अहींया जे सिस्टमेटिक वे में भणावेलुं छे शॉर्टकी अने फ्रेंकल डिफेक्ट एने डिफरन्स में लखावीए 100% एनसीआरटी बेज ना अमुक बधा पॉइंट्स आवी जाय छे परंतु जे एनसीआरटी बेज ना पॉइंट्स छे एने ए रीते डिफरन्स में लखावेला हता ने एटले अमारा बधा बाळकोने एजीबीआर तरत इमीडिएटली लाइट थई गयुं के एजीबीआर ज आंसर आवशे चलो आनो आंसर शुं आवशे एजीबीआर नेक्स्ट क्वेश्चन आ सोल्यूशन चेप्टर माथी पूछेल तो आम तो खरेखर आ सोल्यूशन नो कहेवाय ज नहीं मोल कॉन्सेप्ट नो कहेवाय 11 साइंस ना चेप्टर नंबर पहला मोल कॉन्सेप्ट माथी पूछ्यो तो शुं कीधुं तुं के 10% वेट बाय वेट NaOH ना जलीय द्रावण आपेलुं छे अने एनी मोलालिटी मेळववानी कीधी मोलालिटी नो फॉर्म्युला तमने याद होय ने एटले सिम्पली थई जाय छे एमां काई हतुं ज नहीं जो मोलालिटी नो फॉर्म्युला शुं छे दोस्त तो के वेट ऑफ सोल्यूट द्रव्य नो वजन गुणिया 1000 डिवाइडेड बाय मोलेक्युलर वेट आणविक दळ कोनो द्रव्યનું આણ્વીય દળ ગુણ્યા W1 ઇન ગ્રામ W1 એટલે દ્રાવકનું વજન દ્રાવણનું નથી લેવાનું મોલાલિટી પૂછેલી છે સ્મોલ m પૂછેલો છે તો અહીંયા શું આવશે દ્રાવકનું વજન સોલ્યુટ સોલ્યુટ એટલે શું થશે અહીંયા તમારે 10 ગ્રામ વેટ બાય વેટ આપેલું છે તો અહીંયા 10 મૂકી દે તો અહીંયા તને W આપેલું છે 10 हजार वडे गुणी नाख એટલે ગ્રામ માં આવી ગયું મોલેક્યુલર વેટ એને આપી દીધો એને હોય તો મોલેક્યુલર વેટ 40 ગુણ્યા હવે અહીંયા વેટ બાય વેટ ઓફ સોલવન્ટ દ્રાવક નો વજન 10% વેટ બાય વેટ નો મતલબ શું થાય તો કે 10 ગ્રામ NaOH હોય કેમાં હોય 90 ગ્રામ પાણી માં નાખેલો છે એટલે દ્રાવણ કેટલું બને 100 ગ્રામ સોલ્યુશન બની જાય દોસ્ત તારું 100 ગ્રામ સોલ્યુશન પ્રિપેર કરવા તે કેટલો સોલવન્ટ એડ કરેલો છે દ્રાવક દ્રાવક કેટલો ઉમેરો 90 ગ્રામ દ્રાવક ઉમેરો છે અહીંયા 90 મૂકી દે આન્સર શું આવી જશે આ કન્નક કેન્સલ આઉટ બધું તો ઉપર 100 ડિવાઇડેડ બાય 360 એટલે નિયરલી ઇક્વલ ટુ 2.87 સમથિંગ જ આન્સર આવશે તો આન્સર આવશે સી સી ઇઝ करेक्ट आंसर सिंपल क्वेश्चन हतो एटलो बधो टफ हतो नहीं अने आना काई एवा भागाकार करवानी जरूर नथी आमथी आपने आम खबर पड़ी जाय 100 भाग्या 33 करो त्यारे आंसर 30.3 करो त्यारे आंसर 3 आवे एना करता छेद मोटो एटले ओवरऑल जवाब केटलो थातो जाय नानो थातो जाय तो 2.87 इज करेक्ट आंसर चलो सिंपल क्वेश्चन हतो नेक्स्ट आगळ वधीए यूरियाना जलीय द्रावणनुं उत्कलन बिंदु કેટલા કેલ્વિન થશે હા તો આનું ફોર્મ્યુલા આપેલું છે એનસીઆરટી માં એનસીઆરટી વાંચીને ગયા હોય સોલ્યુશન ચેપ્ટર દ્રાવણ ચેપ્ટર વાંચીને ગયા હોય તો તમને આન્સર આવી જાય શું કીધું 1 મોલ યુરિયાનું પહેલા તો આમાં તમને ખબર છે ને ફોર્મ્યુલામાં શું આવવું જોઈએ ડેલ્ટા ટીબી તમને ડેલ્ટા ટીબી મેળવવાનો છે એના માટે શું આવે તો કે કેબી ઇન્ટુ મોલાલિટી આવે સ્મોલ એમ આવે તો પહેલા તો તારે મોલાલિટી માંથી શું મેળવવું પડે મોલાલિટી મેળવવી પડે તો મોલાલિટી માંથી મોલાલિટી મેળવવા જાય તો આન્સર શું આવી જશે પહેલા તો એ કરી લેજે કારણ કે 1 મોલર યુરિયા છે એનો 1 મોલર મોલાલિટી આપેલી હોય ને તો છેદમાં શું લે તો કે 1000 ml લઈશ તું મોલાલિટી મેળવવા માટે તો કે 960 ગ્રામ 1 મોલર યુરિયા છે એટલે 940 ગ્રામ દ્રાવકનો વજન આવશે એના ઉપરથી તમને મોલાલિટી મળી જાય ઈ મોલાલિટીને આમાં મૂકી દેવાની છે ઈ જે કાઈ પણ આન્સર આવે અહીંયા તને જે કાઈ પણ આન્સર આવે એને ડેલ્ટા ટીબી કરીશ એટલે શું આવશે ટીબી માઈનસ ટીબી 0 ટીબી માઈનસ ટીબી પ્લસ આવશે સોરી તો આ ટીબી 0 શું લઈશ તો કે પાણી કેટલા કેટલા બાર તો કે અહીંયા તને શેમાં આપેલું છે કાંઈ કીધેલું ના હોય ત્યારે ત્યારે શું લેવાનું એટમોસ્ફિયરિક પ્રેશર લઈ લે તો 100 લઈ લઈશ અને એમાં એડ શું કરી દેવાનું છે એમાં તારે એડ કરવાનું થશે અહીંયા જે આન્સર આવે એડ કરી દેજે આનો કરેક્ટ આન્સર શું આવી જશે બી બી ઇઝ કરેક્ટ આન્સર આવશે ચલો ડન નેક્સ્ટ નેક્સ્ટ આગળ વધીએ કયું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું હોય એની વાત કરીએ નાઇટ્રિક એસિડને પાણીને બેન ભેગા કરો ને તો વોલ્યુમ કેવું થઈ જાય છે ઈ ઓપરેશન થવા માંડે એટલે કે વોલ્યુમ ખૂટવા માંડે પાર્શિયલ પ્રેશર ઘટવા માંડે તો એ ઋણ વિચલન દર્શાવવા માંડે એટલે આનો આમ તો આ કેવું છે ધન વિચલન ને ઋણ વિચલન રાઉલ્ટના નિયમ વાળું થિયરીટિકલ બેસ છે એનસીઆરટી વાંચીને જાવ ને એટલે બેઠે બેઠા ક્વેશ્ચન આવી જાય બરાબર છે ધન વિચલન ને ઋણ વિચલન કવિ દર્શાવશે એ પ્રેક્ટિકલી ખબર પડે તો એના માટે આન્સર
આનો કરેક્ટ આન્સર આવી જશે ઇથેનોલ અને એસિટોન. આનો કરેક્ટ આન્સર શું છે ભાઈ? ડી, ઇથેનોલ અને એસિટોન. સોલ્યુશન ચેપ્ટરના બે કે ત્રણ ક્વેશ્ચન પૂછેલા હતા. ઇથેનોલ અને એસિટોલ રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે છે, બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધારે હોય? હવે જો સમાન પરિસ્થિતિમાં, અને પરિસ્થિતિ સમાન એનો મતલબ કે આઈ એક મોલર આપ્યું, આઈ એક મોલર આપ્યું, આઈ એક મોલર, બધાનું કોન્સન્ટ્રેશન સાંદ્રતા કેવી છે? સેમ. એટલે જે કાંઈ પણ તમારો પાઈ ફેક્ટર છે એ સેના ઉપર ડિપેન્ડેન્ટ થઈ જશે, આ ઉપર ડિપેન્ડેન્ટ થઈ જશે. આમાં નંબર ઓફ આયન સૌથી વધારે હોય ગોતી લે, આમાં ગ્લુકોઝ આયોનાઇઝેશન જ ના થાય. BaCl2 નંબર ઓફ આયન આવે 3, આઈ ફેક્ટર ની વેલ્યુ થઈ ગઈ 3. FeCl3 આઈ ફેક્ટર ની વેલ્યુ થઈ ગઈ 4. Fe+3 3 ક્લોરીન 4 આયન. NaCl 2 આયન. તો જેની આઈ ફેક્ટર ની વેલ્યુ વધારે હોય, આઈ કેમાં સૌથી વધારે આવ્યા, આયન ની સંખ્યા સૌથી વધારે FeCl3 માં, તો આનો કરેક્ટ આન્સર આવશે C. શું આવશે દોસ્ત આનો આન્સર? C ઇઝ કરેક્ટ આન્સર. તો આનો કરેક્ટ આન્સર ટીક લગાવી દેજે સી. FeCl3 જે છે એ અભિસરણ દબાણ કેવું હોય? વધારે હોય. ચલો આ એના પછીનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન પૂછી લીધો. પીએચ 1 વાળા સિમ્પલ ક્વેશ્ચન છે. એક સાદામાં સાદું ફોર્મ્યુલા આપેલું હતું. શું છે ફોર્મ્યુલાનું? ફોર્મ્યુલા યાદ હોય તો લખી શકો કે લોગ H+ ગિવ્સ 1/2 H2. એમાંથી આનો ઝીરો, આનો ખરેખર ફોર્મ્યુલામાં નેગેટિવ સાઈન આવે છે. શું આવે છે? -0.0591 pH, બરાબર? pH તને આપેલી છે અને વોલ્ટ તને પૂછેલા છે. વોલ્ટ પૂછેલા છે તો તારે પોઝિટિવ નેગેટિવ સાઈન જોવાની જરૂર નથી. તો આનો જવાબ શું આવશે? pH ની વેલ્યુ કેટલી આપેલી છે? 1 આપેલી. તો મૂકી દે તો ડાયરેક્ટ આન્સર આવી ગયો. કાંઈ સરવાળા બાદબાકીની જરૂર જ નથી. આ એક ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. અને ફોર્મ્યુલા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં હાઇડ્રોજન ધ્રુવને બીજા કોઈ એઝ એ રેફરન્સ તરીકે લઈને બીજા કોઈ પણ pH વાળા દ્રાવણમાં તું મૂકી ત્યારે તું વોલ્ટ મેઝર કરી શકે છે. તો અહીંયા આન્સર આવી જશે 0.059 ઇઝ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. 2 મોલ MnO4 માઇનસ નું તારે +2 માં રિડક્શન કરવું છે. MnO4 માઇનસ નું Mn+2 માં રિડક્શન કર. હવે સમજ, MnO4 માઇનસ માંથી શું બનાવે છે દોસ્ત? Mn+2 બનાવે છે. એનો મતલબ કે અહીંયા ઓક્સિડેશન સ્ટેટ +7 માંથી +2 કરે છે. કેટલાનો ચેન્જ આવે છે? 7 માંથી 2 કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો કે 5 ઇલેક્ટ્રોન જોઈએ. આ 1 મોલ ની વાત છે. કેટલાની વાત? 1 મોલ ની વાત. એવા કેટલા મોલ કીધા? 2 મોલ. તો 5 જોજે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે ફેરાડે સાહેબે કહી ગયા હતા કે જેટલા ઇલેક્ટ્રોન લ્યો એટલા ફેરાડે ઇલેક્ટ્રોન, જેટલા મોલ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું કન્સિડર કરીએ છીએ? એટલા ફેરાડે ઇલેક્ટ્રોન કન્સિડર કરીએ. એનો મતલબ કે 1 મોલ માટે 5 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો અહીંયા એવું કહી શકાય કે 5 ફેરાડેની જરૂર પડે છે. તો 1 મોલ માટે 5 ફેરાડે જરૂર પડે. તો ગુણ્યા કેટલા મોલ કીધા? 2 મોલ. તો આન્સર શું આવી જાય? 10. તો બી ઇઝ કરેક્ટ આન્સર. આન્સર શું આવી જશે તારો દોસ્ત? આનો બી, બી છે તે સાચો આન્સર છે. ચલો તો 2 મોલ MnO4 માઇનસ Mn+2 માં રિડક્શન કરવા કેટલા મોલ ફેરાડેની જરૂર પડે? તો કે 2 મોલની જરૂર પડે છે, બરાબર? અરે 10 મોલની જરૂર પડે છે. 2 મોલ માટે 10 ફેરાડેની જરૂર પડે છે. ઇલેક્ટ્રોનની વાહકતા, અરે ભાઈ થિયરીટિકલ ક્વેશ્ચન પૂછી લીધો, જોઈન ટીક લાગી જાય. કોના ઉપર આધાર ના રાખે? તો કે ભાઈ વાહકતા હોય, વાહન આયનો આમાં ભૂમરા મારતા હોય, એ જે આયનો હોય કોના ઉપર ડિપેન્ડેન્ટ ના હોય એવો ક્વેશ્ચન પૂછ્યો. ના હોય હો દોસ્ત, હોય એવું નથી કીધું. હોયમાં તો આ અહીંયા રહ્યું, એની સંયોજકતા ઉપર. જેમ સંયોજકતા વધારો એમ હોય, તાપમાન વધારો તો આયનની સ્પીડ વધે, કાઇનેટિક એનર્જી વધતી હોય. ધાતુનો સ્વભાવ અને બંધારણ ઉપર આયનિક છે કે નોન આયનિક, પણ દબાણ ગમે એમ વધારો એનાથી કાંઈ ફેર પડતો નથી. તો ઇલેક્ટ્રોનની વાહકતા કઈ બાબત ઉપર આધાર રાખતી નથી? તો આન્સર શું આવશે તારો? એ કરેક્ટ આન્સર. દબાણ ઉપર આધારિત નથી. તો એ ઇઝ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આગળ. નવો દ્વિતીય ક્રમની, હા ઘણી વાર મેં ક્લાસમાં કીધું, આનું જનરલ ફોર્મ્યુલા એક યાદ રાખીને જાઓ, આન્સર આવી જશે. શું છે આનું જનરલ ફોર્મ્યુલા દોસ્ત? વેગ અચળાંકના એકમનું જનરલ ફોર્મ્યુલા બોલી જા દોસ્ત. તો કે મોલ અપોન લીટર રેસ્ટ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. n એટલે પ્રક્રિયા ક્રમ થાય. પ્રક્રિયા ક્રમ આપેલો છે. કેટલો? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. મૂકી દે 2. તો અહીંયા 2 મૂકીશ તો અહીંયા આન્સર આવી જશે મોલ અપોન લીટર રેસ્ટ ટુ 1 - 2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા -1 વધે
तो मोल रेस टू माइनस वन लीटर इंटू सेकंड इनवर्स जोई ले आ तारो आवी गयो जवाब कयो छे बी आंसर आनो आंसर करेक्ट आवी जशे बी मोल रेस टू माइनस वन इंटू लीटर इंटू सेकंड इनवर्स तारो करेक्ट आंसर छे बी बराबर छे चलो नेक्स्ट क्वेश्चन तरफ वधीए आरएनएस बापू आवी गया अहींया आरएनएस साहब नो क्वेश्चन पूछी लीधो आरएनएस इक्वेशन जेने याद होय फट देन आंसर आवी जाय आरएनएस इक्वेशन शू कहेवा मांगे तो के ln k इज इक्वल टू माइनस ea अपॉन rt याद राखजे लीनियर k टेन्स टू 1 अपॉन t નો ગ્રાફ છે log k टेन्स टू 1 अपॉन t નો ગ્રાફ નથી ncrt માં બંને ગ્રાફ આપેલા છે लीनियर के टेंस टू वन अपॉन टी लॉग के टेंस टू वन अपॉन टी पर आया है ना क्वेश्चन पूछी ली दो लीनियर के टेंस टू वन अपॉन टी तो आ वाई इज इक्वल टू माइनस एम एक्स जेवु समीकरण थे गयु दोस्त तो आनु तो चर्चा करवा जा आने प्लस एल एन ए लखेलो हो दोस्त एले प्लस सी पण आवशे y is equal to minus mx plus c આવું સમીકરણ આપેલું છે અને તમે એમાં ક્વેશ્ચન પૂછેલો છે લિનિયર k ટેન્ડસ ટુ 1 upon t નો ગ્રાફ પૂછેલો છે લિનિયર k ટેન્ડસ ટુ 1 upon t વચ્ચે ઢાળ કેટલો જોઈ લે ગ્રાફ એને પૂછો ત્યાંથી ને ત્યાંથી ગ્રાફમાંથી ક્વેશ્ચન ઉલટાવીને પૂછી લીધો ઢાળ કેટલો તો અહીંયા રહ્યો ea upon r ea upon r એનો મતલબ કે d is correct answer શું આવશે આનો ઢાળ m ની વેલ્યુ કેટલી થઈ ગઈ તો કે minus ea upon r હવે જો log આપેલા હોય ને log તો છેદમાં 2 2.303 વડે ગુણાઈ જાય પણ આપણે અહીંયા log ની વાત છે નહીં સિમ્પલ આરએનએસ સાહેબ નું સમીકરણ તને યાદ જ હોવું જોઈએ ln k is equal to શું આવે minus ea upon r 1 upon t plus ln a ea એટલે સક્રિય કરવાનું ઊર્જા r ગેસ કોન્સ્ટન્ટ થઈ ગયો k વેગ અચળાંક થઈ ગયો a આરએનએસ નો અચળાંક થઈ ગયો તો આ થઈ ગયું તારું સમીકરણ એના ઉપરથી તારે ગ્રાફ બનાવવાનો હતો ગ્રાફમાંથી તારે ઢાળની આમ તો ગ્રાફ ના બનાવ ને ખાલી તને સુરેખ રેખાનું સમીકરણ ખબર પડી જઈ ને કે y is equal to minus mx plus c કના જેવું સમીકરણ થાય તો કે આના જેવું સમીકરણ થાય એના ઉપરથી તું આન્સર ટિક લગાવી શકે શું આવશે માઇનસ ea અપોન r તારો આન્સર આવી જશે બરાબર ચલો નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હવે 21 નંબર હા સરફેસ કેમેરા આમ જોવો ને સિક્વન્સમાં જ પૂછેલા છે સિક્વન્સમાં જ આવેલા છે બધાને કોડ અલગ અલગ હોય તો અલગ અલગ હોઈ શકે ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન અયોગ્ય છે યોગ્ય નહીં અયોગ્ય મીન્સ કે ખોટું કયું છે એ પૂછ્યું છે જો દોસ્ત પેજ જોવાતા જઈએ આપણે તે એક અણ્વીય સ્તર ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણ નહીં ભૌતિક અધિશોષણ હવે ભૌતિક અધિશોષણ એટલે કોને કહેવાય સમજી લેને ભૌતિક અધિશોષણ કહેવાય કોને તો કે તું આ હાથ રાખ અને એના ઉપર આમ ધૂળ નાખતો જા જે ધૂળ નાખીશ ને એને ભૌતિક અધિશોષણ આ હાથ હાથ ઉપર ધૂળ ચોટી જશે તો એ ભૌતિક અધિશોષણ થઈ ગયું તો એ જે ભૌતિક અધિશોષણ છે એ ભૌતિક અધિશોષણ એક અણ્વીય સ્તર રચે કે દ્વિઅણ્વીય મલ્ટીસ્ટેપ મલ્ટીમોલેક્યુલર લેયર બનાવી શકે કે મોનો લેયર બનાવી શકે તો કે ભાઈ તો મલ્ટી જોઈને કંઈ એવું થોડું છે કે એક ધૂળનો કણ અહીંયા ચોટી ગયો પછી બીજો ના ચોટે ચોટવાનો ને એની ઉપર એમ આમ તું ચપટી ભરીને નાખીશ તો આમ ઢગલો થઈ શકે ને અહીંયા સુધી ઢગલો થઈ શકે એનો મતલબ કે ત્યાં મલ્ટીમોલેક્યુલર બની શકે મલ્ટી લેયર બને છે દ્વિઆણ્વીય બને ત્રિઆણ્વીય બને ચતુર્થાણ્વીય બને પણ જ્યારે કેમિસ ઓપ્શન હોય ભૌતિક નહીં પણ રાસાયણિક અધિશોષણની વાત કરેલી હોય તો રાસાયણિક અધિશોષણમાં કેવું હોય માની લે કે આ કોઈ એક સરફેસ છે એની ઉપર આ જગ્યા ઉપર કોઈ એક મોલેક્યુલ આવીને બેસી ગયો અહીંયા કોઈ એક મોલેક્યુલ આવીને બેસી ગયો અહીંયા કોઈ મોલેક્યુલ આવી રીતે બેસી ગયા તો હવે આની સરફેસ ઉપર બીજો મોલેક્યુલ બેસી શકતો નથી એનો મતલબ કે ભૌતિક અધિશોષણમાં એકથી વધુ આણ્વીય સ્તર બની શકે છે રાસાયણિક અધિશોષણમાં ફક્ત ને ફક્ત એક જ સ્તર બને છે પછી સ્વભાવે પ્રતિવર્તી હા ભાઈ સ્વભાવે પ્રતિવર્તી છે એનો મતલબ આ તો સાચું થઈ ગયું યોગ્ય વિધાન છે એટલે આ તો આપણો આન્સર નથી પછી અધિશોષણની એન્થાલ્પી નીચી હોય હા 20-40 કિલો જુલ જેટલી જ હોય છે પછી સ્વભાવે વિશિષ્ટ નથી હા એ કંઈ સ્પેસિફિક છે નહીં ગમે એટલા વાયુ હોય બધા એના ઉપર અધિશોષિત થઈ શકે એનો મતલબ કે અયોગ્ય વિધાન પૂછેલું છે તો અયોગ્ય વિધાન આપણા માટે આવી જશે એક આણ્વીય સ્તર કે એ ખોટું છે કારણ કે તેમાં મલ્ટીમો લેયર બની શકે છે ચલો તો ભૌતિક અધિશોષણ માટે કયું વિધાન અયોગ્ય છે તો તે એક અણ્વીય સ્તર બનાવે છે તે વિધાન ખોટું છે કારણ કે ત્યાં વધારે અણ્વીય સ્તર બની શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ દોસ્ત
ઓર્ગેનિક નો ક્વેશ્ચન પૂછેલો છે, આમ તો સરફેસ કેમિસ્ટ્રી નો છે. સરફેસ કેમિસ્ટ્રી ના તમે કેટાલિસિસ ભાગ માં વાંચો તો કેટાલિસ્ટ માં કયા ઉદીપક, ઉદીપક અને ઉદીપન પ્રક્રિયા વાંચો તો એમાં બેઠો આપેલો છે, બેઠે બેઠો બદલાયું જ નથી કાંઈ, કે CO + H2 ની રિએક્શન કરો અને મિથેનોલ બનાવવો છે તો ઉદીપક કયો વાપરવો? તો પ્લેટિનમ થી હાલે, એમનો થોડો હાલે, ડાયરેક્ટ મિથેનોલ થોડો બને પ્લેટિનમ થી. તો CuZNO એન્ડ Cr2O3 બુકનો બેઠો ક્વેશ્ચન છે, કાંઈ ચેન્જ નહીં હો દોસ્ત, એક પણ પ્રકારનો ચેન્જ નથી. તો આનો આન્સર શું આવી જશે? બી, બી ઇઝ કરેક્ટ આન્સર. CO + H2 માં કયો કેટાલિસ્ટ યુઝ કરી શકો? તો કે કોપર ZNO Cr2O3, એનો ઉપયોગ કરી તમે કાર્બો મોનોક્સાઇડ અને H2 ની પ્રક્રિયા કરાવી તમે તેમાંથી મિથેનોલ બનાવી શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપણે ઋણ ભારિત સોલ આપેલું છે ભાઈ, NCERTની ડાબા પેજ ઉપર તું વાંચીશ ને, એમાં આપેલું છે, નામથી ભણાવેલું છે. ઋણ ભારિત સોલ્ટ કોણ બનાવી શકે છે? કયા જે છે તે ઋણ ભારિત સોલ્ટ બનાવે છે? પહેલામાં પહેલો જ આન્સર આપેલો છે AS2. આ બધા તો ધન હિમોગ્લોબિન ને મિથિલિન બ્લુ ને એ તો બધા ધન ભારિત સોલ બનાવે છે. કયા બનાવે દોસ્ત? ધન ભારિત સોલ. તો ઋણ ભારિત સોલ માટેનો કરેક્ટ આન્સર શું આવશે? AS2O3 છે તે ઋણ ભારિત સોલ બનાવે છે. તો એ ઇઝ કરેક્ટ આન્સર. થિયરીટિકલ બેઝ ક્વેશ્ચન હતો, એટલું બધું કાંઈ છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, સરફેસમાંથી ક્વેશ્ચન હતો દોસ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘુમ્મસ અને કલીલ, હા કોલોઇડલ સોલ્યુશન, કલીલમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. પણ થોડુંક ધ્યાન રાખજે, એને પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ કઈ સિક્વન્સમાં લખ્યા ને એ અહીંયા વાંચવું અગત્યનું છે. શું કીધું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ કઈ અવસ્થામાં લખેલા છે? જો પરિક્ષેપિત કલા થઈ છે એ ચેક કરવું પડે. ઘુમ્મસ હોય ને, ઘુમ્મસ એમાં સૌથી વધારે કોણ હોય? સૌથી વધારે કોણ હોય? તો કે સૌથી વધારે વાયુ હોય. માધ્યમ કયું હોય એનું? વાયુ. કલા કયું હોય તેની? તો કે પ્રવાહી. તો કલા, તો પ્રવાહી અને વાયુ આવતો હોય એવો ઓપ્શન? તો કે એ. જો એને થોડુંક ઉલટાવીને વાયુ અને પ્રવાહી એ ઓપ્શન આપ્યો, અને પ્રવાહી અને વાયુ કયો ઓપ્શન આપ્યો? સી. તો આપણે ઝડપ ઝડપમાં થોડુંક આડાવું થઈ ગયું હોય તો એ આન્સર ટીક લાગી જાય. એ આવી સીલી મિસ્ટેક કરાવે, અને આવી સીલી મિસ્ટેક, નાની 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 સીલી મિસ્ટેક થાય અને રિઝલ્ટ બને ત્યારે સીલો મિસ્ટેક થઈ ગયું હોય તો એવું ના થવું જોઈએ. શું આ શાંતિથી વિચારવાનું હતું? પરિક્ષેપિત કલા અને માધ્યમ પૂછેલું હતું, તો પ્રવાહી અને વાયુ આન્સર આવશે. શું આવશે આન્સર? પ્રવાહી અને વાયુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. મેટલર્જી ક્વેશ્ચનમાંથી ડાયરેક્ટ થિયરીટિકલ ક્વેશ્ચન. આગળનું જેણે ઓલું ટેબલ વાંચ્યું હોય ને, પહેલું ટેબલ વાંચેલું હોય ને, એમાંથી હતો આન્સર. આન્સર શું આવશે ભાઈ આનો? સીડેરાઇટ આન્સર આવે. શું આવે આન્સર? સીડેરાઇટ. ડી ઇઝ કરેક્ટ આન્સર. આ થિયરીટિકલ બેઝ ક્વેશ્ચન છે, આના માટે તમારે 100% ઓલું કહેવાય ને કે પરફેક્ટ, જેણે વાંચેલું હોય ને, NCERTની લાઇન ટુ લાઇન જેને યાદ હોય ને, એને આ ઇઝીલી પેપર સોલ્વ થઈ જાય, એમાં કાંઈ વાર જ નથી લાગે. સીડેરાઇટ, ડી ઇઝ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. કઈ ધાતુનું શુદ્ધિકરણ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી થતું નથી? કઈ ધાતુનું શુદ્ધિકરણ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી થતું નથી? હવે જો આ જે છે ને, એમાં ટીન મેટલ છે એનું શુદ્ધિકરણ થતું નથી, કારણ કે સિલિકોન, ગેલિયમ અને જર્મેનિયમ આ ત્રણેયનું શુદ્ધિકરણ તેમાં થઈ શકે છે. નથી એવો ક્વેશ્ચન કર્યો એટલે આન્સર શું આવશે ભાઈ આનો? આનો કરેક્ટ આન્સર આવી જાય છે એ, ટીન મેટલ છે એનું શુદ્ધિકરણ થતું નથી. એટલે આપણે એ નથી એવો ક્વેશ્ચન કીધો એટલે આન્સર કરેક્ટ આન્સર થઈ ગયો આપણો ટીન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આપણે કયું સંયોજન સૌથી વધારે બેઝિક છે? હવે ઉપરથી નીચે જાવ આખા સમૂહમાં, એમ બેઝિકતા ઘટે છે એ તો આપને ખબર. તો અમોનિયા અને PH3, આ બંનેમાં કોણ વધારે બેઝિક હોય? NH3 અને PH3માં કોણ વધારે બેઝિક હોય? તો કે અમોનિયા હોય. હવે વાત રહી કોની? તો કે બિસ્મથ સાથેની. ઓ દોસ્ત, ત્યાં એક અપવાદ આવે પણ છતાં યાદ રાખજે, અમોનિયાની બેઝિકતા બિસ્મથ કરતાં પણ કેવી હોય છે? વધારે. તો અહીંયા તારો કરેક્ટ આન્સર શું થઈ જશે? સી ઇઝ કરેક્ટ આન્સર. ડન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ભૌમિતિક પિરામિડલ આકાર કેવો છે? એની જીઓમેટ્રી કેવી હોવી જોઈએ? પિરામિડલ જીઓમેટ્રી હોવી જોઈએ. એનો મતલબ અહીંયા એને ક્વેશ્ચન પૂછી લીધો, VACPR થિયરીનો ક્વેશ્ચન પૂછી લીધો. શું પૂછી લીધો છે દોસ્ત? VACPR થિયરી કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાંથી તમને ક્વેશ્ચન પૂછી લીધો છે. કયું સંયોજન ભૌમિતિક આકાર પિરામિડલ છે, એની જીઓમેટ્રી પિરામિડલ હોય એવી? XEF4 અષ્ટફલકીય હોય. કયું હોય દોસ્ત? આ અષ્ટફલકીય હશે. શું હશે?
XCF4 અષ્ટફલકીય હોય, ઓક્ટાહેડ્રલ શેપ હોય, XCO3 આ પિરામિડલ હોય, ત્રિકોણીય પિરામિડલ કહેવાય ખરેખર તો આને, ત્રિકોણીય પિરામિડલ, જસ્ટ લાઈક અમોનિયા, જસ્ટ લાઈક અમોનિયા NH3, NH3 નો શેપ કેવો હોય, પિરામિડલ હોય, એક સેન્ટ્રલ એટમ હશે એટલે કે ઝેનોન હશે, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન, એક લોન પેર હશે, લોન પેર ના લીધે આ પિરામિડલ શેપ થઈ જશે, એટલે કેવી રીતે આમ નીચે 3 ઓક્સિજન હશે, અહીંયા XCF મેટલ, અહીંયા ઉપર લોન પેર હશે, આ પિરામિડ બની ગયું છે, એટલે આનો કરેક્ટ આન્સર આવશે XeO3, XeO3 કરેક્ટ આન્સર આવશે. ચલો નેક્સ્ટ, મસ્ટાર્ડ વાયુનું સાચું સૂત્ર, ભાઈ મોલેક્યુલર ફોર્મ્યુલા એમણે યાદ હોય તો આવડી જાય. અને આ આ આમાં જોવો ને, એક તો મસ્ટાર્ડમાં આપને ખબર છે કે સલ્ફર આવે, બરાબર, આમાં ક્યાંય સલ્ફર નહીં તો ઉડાડો ને જોવાનું જ નહીં, પછી આમાં સલ્ફર નથી, ઉડાડો ને અહીંયા છે સલ્ફર નથી, અહીંયા સલ્ફર નથી, તો આ નો આવે, એક જ ઓપ્શન વધ્યો જોઈ લે સલ્ફર વાળો. અને સલ્ફર ઈ મારા બેટાને શું કર્યું, વચ્ચે લખી નાખો, દેખાય એ નહીં બાળકને, સલ્ફર વચ્ચે લખો, ખરેખર મસ્ટર્ડ નું તમે લખવા જાવ ને તો આવી રીતે લખાય C4H8Cl2 × S, આવી રીતે આપને જનરલ મોલેક્યુલર ફોર્મ્યુલાની ટેવ પડી ગઈ હોય, પણ એને શું કર્યું, થોડું એક્સપાન કરીને લખી નાખ્યું, પણ આપણે ખાલી જોવાનું હતું કે સલ્ફર કેમાં આવે, દોસ્ત સલ્ફર આવતો એવો સાચો આન્સર, 3માં તો સલ્ફર જ નહોતો આપ્યો, આમાં સલ્ફર આપેલો છે, શું થઈ જશે, મસ્ટાર્ડ થઈ જશે, બરાબર છે. તો સી ઇઝ કરેક્ટ આન્સર, આપણો આન્સર શું આવી જશે, સી, C4H8Cl2 × S, એ મસ્ટાર્ડ થઈ જશે. લોટ વિરંજકમાં, હવે ભાઈ એમણે મેં ખબર પડે લોટ વિરંજકમાં KMnO4 નાખાય, એમને લોટ વિરંજકમાં KMnO4 નાખો તો કલર ના આવે, એક તો આ ખુદ પર્પલ કલરનો છે એટલે KMnO4 તો નાખી શકાય નહીં, એટલે લોટ વિરંજક પદ્ધતિમાં આપણે KMnO4 નાખતા નથી. પછી ઉપયોગી છે ઓઝોન આલોય, પછી ચાલ ક્લોરિન નાખાય, એક તો લાવ કાકાઓ આ ખુઈટ પોઈઝનિંગ છે, આ ઝેરી વાયુઓ આવા કંઈ નખાય, ક્લોરિન વાયુ નખાય, સ્મેલ ના આવે, ચોમાસામાં અમુક ટકા ક્લોરિન ગેસ ઓગાળવામાં આવે પાણીમાં તોય આપને પાણી RMC વાળા અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા પાણીમાં ઉગાડતા હોય અને અમુક માત્રામાં ઉગાડતા હોય છતાંય આપણે ક્લોરિનની એટલી સ્મેલ આવે તો નાખી શકાય ક્લોરિન કઈ લોટમાં. પછી SO2 સલ્ફર ડાયોક્સાઈડ નખાય, ના જ નખાય ને, કયો વૈધો, O3 ઓઝોન, આપણો કરેક્ટ આન્સર શું થઈ જશે દોસ્ત, ઓઝોન, ઓઝોન લોટ વિરંજક ક્રિયામાં તમે એડ કરી શકો છો, બરાબર છે. ચલો નેક્સ્ટ, થિયરીટિકલ ક્વેશ્ચન હતો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. હા, કોર્ડિનેશન કેમિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન પૂછો, પણ કોર્ડિનેશનની જેમ આમ તો તમે આમ ખાલી અનપેર ઇલેક્ટ્રોન ગણવાના હતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હતી, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એની ચુંબકીય ચાક માત્રા વધારે હોવાની છે. અહીંયા એફી મેટલ આપેલી છે, એની ઓક્સિડેશન સ્ટેટ બોલી જાય દોસ્ત, FeSO4માં બોલ બોલ શું હોય, Fe+2 હોવાની, Fe+2 હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોવાની છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં 4 હોય, n ની વેલ્યુ કેટલી હોય, 4, તો ચુંબકીય ચાર્ક માત્ર 4.83 આવશે, હકે ના, અરે સોરી 4.89 આવશે, 4.89 BM હોય, બરાબર છે. NiNO32 ટાઈમ Ni+2 D8 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કહેવામાં આવે છે. આવું આ છે ને આ બધું આમ હિમોગ્લોબિનમાં ઘૂસી જાય ને, એટલા એક્ઝામ્પલ મેં તમને ક્લાસમાં કરાવેલા છે, જેટલા જેટલા બાળકોએ આ વખતે એક્ઝામ આપીને જેને જોયેલા છે ને, આમ જોરદાર એને ઇમિડિયેટલી સ્ટ્રાઇક થઈ જાય. ખાલી ગોતવાનું શું હતું, મેટલ આપેલી હોય એની ઓક્સિડેશન સ્ટેટ મેળવી લે, અહીંયા એના Ni+2 છે, એનો મતલબ કે D8, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, 3 હોય, તો એની ચુંબકીય ચાક માત્ર 3.87 આવે. CrCl3 ક્રોમિયમ ઇઝ ઇન +3 ઓક્સિડેશન સ્ટેટ, ક્રોમિયમની ઓક્સિડેશન સ્ટેટ +3 છે, તો D3 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય, તો આની ચુંબકીય ચાક માત્ર મેગ્નેટિક મોમેન્ટ આપશે 3.87. MnSO4 Mn+2 Mn+2 D5 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આવે 5 અને ચુંબકીય ચાક માત્ર આવશે 92. એનો મતલબ કે તારો સાચો આન્સર સૌથી વધારે પૂછેલી છે, તો MnSO4 ની ચુંબકીય ચાક માત્ર સૌથી વધારે હોય છે, તો કરેક્ટ આન્સર આવશે તારો D. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. કયું સંક્રાંતિ તત્વ છે, એ ભાઈ કયું સંક્રાંતિ તત્વ છે,
ઝિંક સંક્રાંતિ કહેવાય. નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે, ફૂલી ફિલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય. D10 Hg ફૂલી ફિલ, કોપ CD ફૂલી ફિલ, કોપર. આ ઓપ્શન પ્રમાણે જોવા જાવ તો કયો નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ, ત્રણ નોન ટ્રાન્ઝિશન એટલે કે સંક્રાંતિ તત્વો નથી. આપણે પૂછેલું છે કયું સંક્રાંતિ તત્વ છે, કેમાં સંક્રાંતિ થઈ શકે એમ છે. તો તમે અહીંયા સંક્રાંતિ જોવા જાવ તો સંક્રાંતિ માટે આન્સર આવશે કોપર. કોપર ઇઝ કરેક્ટ આન્સર. આ ઓપ્શન પ્રમાણે તમારો સંક્રાંતિ તત્વ કયું આવશે, કોપર આવશે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કે એમએનઓ ફોર નહીં, કે ટુ એમએનઓ ફોર નો ક્વેશ્ચન પૂછેલો છે. શું આવે, કે ટુ એમએનઓ ફોર, કે ટુ એમએનઓ ફોર કરે એટલે અહીંયા એમએન ની ઓક્સિડેશન સ્ટેટ શું થઈ જાય છે, MnO4 માઇનસ 2 એટલે કે Mn પ્લસ 6 ની વાત કરેલી છે. કોની વાત કરેલી છે, Mn પ્લસ 6 નો આન્સર આવે લીલો. એ લીલો આવે, શું આવે આન્સર આનો, લીલો. કરેક્ટ ઓપ્શન B, લીલો કલરનો હોય છે. K2MnO4 છે તે લીલા રંગનો હોય છે. K MnO4 છે તે Mn પ્લસ 7 ઓક્સિડેશન અવસ્થામાં હોય ત્યારે એનો રંગ કેવો હોય છે, ડીપ પર્પલ કલર હોય છે, જાંબલી કલર જેને આપણે કહી શકીએ છીએ, પર્પલ કલરનો હોય છે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. હા, પ્રાઇમ મધ્યસ્થ પરમાણુની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા. હવે પ્રાથમિક સંયોજકતા માટે મારા દોસ્તને યાદ હશે મેં લખાવેલું છે વર્નર થિયરીમાં. વર્નર થિયરીમાં આપણે શું ભણી ગયા કે પ્રાથમિક સંયોજકતા જે હોય ને એ ધાતુની ઓક્સિડેશન અવસ્થા રિપ્રેઝન્ટ કરે. શું રિપ્રેઝન્ટ કરે છે, ધાતુની ઓક્સિડેશન અવસ્થા. તો કેલ્ક્યુલેટ કરી લે ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે. કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ અહીંયા તું જોવા જઈશ તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવે, હલે ગણી લઈએ એમાં ક્યાં આવું છે. જો કોબાલ્ટની ઓક્સિડેશન આ ઓક્ઝોલેટો આપેલો છે, લિગેન્ડ તરીકે કોણ આપેલું છે, ઓક્ઝોલેટો. કેટલી વખત, બે વખત. એક ઓક્ઝોલેટોની ઓક્સિડેશન સ્ટેટ શું હોય, -2 હોય. શું હોય, -2. તો આ કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ આપણે મેળવી લઈએ તો બે ઓક્ઝોલેટો 2OX આપેલા છે અને બે H2O એ તો તટસ્થ લિગેન્ડ આપેલા છે, ન્યુટ્રલ લિગેન્ડ. ઇઝ ઇક્વલ ટુ જો માઇનસ ચાર્જ લખેલો છે તો અહીંયા -1 આવે દોસ્ત. તો અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ 2-4 ઇઝ ઇક્વલ ટુ -1, કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ આવે +3. આ એની થઈ ગઈ પ્રાઇમરી સંયોજકતા, પ્રાઇમરી વેલેન્સી. પ્રાઇમરી વેલેન્સી 3 હોય, જોઈ લે. શું કીધું, મધ્યસ્થ પરમાણુની પેલો ક્વેશ્ચન પૂછેલો છે પ્રાથમિકો, તો પ્રાથમિકમાં આ બે આન્સર આવી શકે, બે, બી અને સી. એ ને ડી તો ગયા, એનું તો કાંઈ કામ જ નથી. તો પ્રાથમિક સંયોજકતામાં 3 આવી શકે. દ્વિતીયક સંયોજકતાની કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, કહી દેને. તો કે દ્વિતીયક સંયોજકતા ધાતુની આસપાસ રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને દ્વિતીયક સેકન્ડરી વેલેન્સી કહી શકાય, કે જે નોન આયોનાઇઝેબલ હોય છે. કેવા હોય છે, કે તેનું તમે આયનીકરણ કરી શકતા નથી. તો 6 અહીંયા બે ઓક્ઝોલેટો લિગેન્ડ છે. ઓક્ઝોલેટો લિગેન્ડ છે તે બાયડેન્ટેટ છે, એટલે કે કેવું છે, દ્વિદંતીય લિગેન્ડ છે. એક લિગેન્ડ જોડાશે તો બે સવર્ગાંક ફૂલફિલ થશે, બે જોડાય તો 4 થાય, અને સાથે સાથે બે H2 આપેલા છે એટલે તારો સાચો આન્સર થઈ જશે સી. સી ઇઝ કરેક્ટ આન્સર. ચલો આવશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. 35 નંબરનો ક્વેશ્ચન છે. હા, જોરદાર સમઘટકતામાંથી ક્વેશ્ચન પૂછેલો છે. અને જોજો દોસ્ત, EN આપેલો છે, EN બાયડેન્ટેડ લિગેન્ડ છે, દ્વિદંતીય સંયોજન છે ભાઈ, દ્વિદંતીય. અને દ્વિદંતીય છે એટલે, અને સાથે સાથે Cl2 મેં તમને ક્લાસમાં કરાવેલું છે કઈ રીતે સોલ્વ કરવાના ભાઈ, ગમે ત્યારે સંયોજકતા આવે, સમઘટકતા આવે તો આ મોનોડેન્ટેડ એક દંતીય લિગેન્ડને A2 લખાય, દ્વિદંતીય આવે તો કેપિટલ A થી લખાય. અહીંયા બે આવી જશે, એ બે બગડો દેખાય, બગડો. ક્લાસમાં ઘણી વાર કીધું, લખાવેલું છે બુકમાં કે જ્યારે બગડો દેખાય ને બગડો, ત્યારે સીસ અને ટ્રાન્સ આઈસોમર બનાવવા, એના સમઘટકો બનાવવા. કયા કયા, સીસ અને ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ એકબીજાના શું કહેવાય, અરે ભૌમિતિક સમઘટકો કહેવાય. તો ચલ આ એક પહેલા ભૌમિતિક તો આન્સર આવી શકે, બીજા ઓપ્શનમાં જ જેવો દોસ્ત પ્રકાશીય એ આવી શકે,
એના નીચેનો ઓપ્શન ડી આપો, ભૌમિતિકે આપે અને પ્રકાશે આપે. કયું પ્રકાશ આપે? બોલી જા બોલી જા ફટાફટ. જે સીસ આઇસોમર હશે, સીસ આઇસોમર કઈ રીતે બનાવાય? તો કે પ્લેટિનમના બે ક્લોરીન આવી રીતે આમ રાખી દો, બાકી જે છ લિગેન છે એમાંથી ચાર લિગેન એક અહીં રિંગ બનાવશે, એક અહીંયા રિંગ બનાવશે. આ જે કઈ પણ તમે સંકીર્ણ બનાવ્યું આ કેવું થઈ ગયું? પ્રકાશીય ક્રિયાશીલ ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે. એનો મતલબ કે ડી તારો સાચો આન્સર આવશે. PtCl2 En2 ભૌમિતિક સમઘટકતાય દર્શાવે છે અને પ્રકાશ ક્રિયાશીલતા પણ દર્શાવે છે. તો સાચો આન્સર આવશે આનો દોસ્ત, ડી ઇઝ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આપણે આગળ. હા યસ, મસ્ત મેં બુકમાં લખાવેલું છે, ઉચ્ચ ભ્રમણીય નીચ ભ્રમણીય. ઉચ્ચ ભ્રમણ એટલે કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, લો સ્પિન કોમ્પ્લેક્સ. હાઈ સ્પિન ક્યારે બની શકે? તો કે હાઈ સ્પિન બનવા માટેની કન્ડિશન છે તો કે એની સ્પ્લિટિંગ એનર્જી ઓછી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અને પેરિંગ એનર્જી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. જે કલે પેરિંગ એનર્જી વધારે હોય, પેરિંગ એનર્જી વધારે હોય એવો એક જ ઓપ્શન છે દોસ્ત. પેરિંગ એનર્જી વધારે હોય એટલે કમ્પાઉન્ડ શું થઈ જાય? સ્પ્લિટ થઈ જાય. તો ઉચ્ચ ભ્રમણીય કહેવામાં આવે. તો ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતા આ જે પેરિંગ એનર્જી આપેલી છે એ પેરિંગ એનર્જી ખૂબ વધારે છે અને સામે સ્પ્લિટિંગ એનર્જી ખૂબ ઓછી, એટલે કમ્પાઉન્ડ સ્પ્લિટ થઈ જાય. સ્પ્લિટ થઈ જાય તો એને ઉચ્ચ ભ્રમણીય કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઉચ્ચ ભ્રમણીય કહેવામાં આવે. ચલો નેક્સ્ટ, એટલે આનો સાચો આન્સર ડી, ટીકમાં જો દોસ્ત ડી. એના પછી 37મો, અરે યાર સિમ્પલ છે, એરાઇલ કયો આવે? એલાઇલિક આવે. ડબલ બોન્ડની બાજુના એસપી થ્રી કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય. શું કહેવાય? ડબલ બોન્ડની બાજુનો એસપી થ્રી કાર્બન, શું કહેશું આપણે એને? એલાઇલિક પોઝિશન કહેવાય. એના ઉપર હેલોજન લાગેલો છે તો એલાઇલિક હેલાઇડ કહેવાય. તો આનો કરેક્ટ આન્સર શું આવી જશે? એ ઇઝ કરેક્ટ આન્સર, એલાઇલિક હેલાઇડ છે તે. વિનાઇલિક એલાઇડ તો કે ડબલ બોન્ડ ઉપર હોય તો, બેન્ઝાઇલિક એલાઇડ તો કે બેન્ઝીન રિંગની બાજુમાં હોય તો. આવી રીતે આ બેન્ઝીન રિંગ જોડી દો, એની બાજુમાં CH2 ગ્રુપ, એની બાજુમાં કોઈ હેલોજન લાગેલો હોય તો આને બેન્ઝાઇલિક કહેવાય. ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો આને એરાઇલિક કહેવામાં આવે. આપને એલાઇલિક આપેલો છે તો શું આન્સર આવશે? એ એ ઇઝ કરેક્ટ આન્સર, એલાઇલિક હેલાઇડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વુડ્સ ફિટિંગ જોજે દોસ્ત, બેને ભેગી કરી દીધી, વુડ્સે પૂછી લીધી, ફિટિંગે પૂછી લીધી. તો વુડ્સ ફિટિંગ ભેગી કરો એટલે એરાઇલ ગ્રુપ હોય એક, એરાઇલ હેલાઇડ હોય, આર્કાઇલ હેલાઇડ હોય, એની રિએક્શન થાય. આ બંને શું આપેલા છે તને? બંને આલ્કાઇલ હેલાઇડ આપેલા છે. આઈ આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન થાય નહીં. આપણે વુડ્સ ફિટિંગ પૂછેલી છે તો શું આવશે? આ એરાઇલ અને આ શું આપેલું છે? આલ્કાઇલ. આ બંને એરાઇલ આપેલા છે, આ બંને શું આપેલા છે? એરાઇલ. અને આ બંને આપેલા છે પાછા આલ્કાઇલ. તો આનો આન્સર, કરેક્ટ આન્સર શું આવી જશે ભાઈ? તો કે એરાઇલ હોય અને આલ્કાઇલ હોય એવું ગ્રુપ શું આવશે? તો કે બી, બી ઇઝ કરેક્ટ આન્સર. ચલો ડન. તો 38, બી ઇઝ કરેક્ટ આન્સર. એક એરાઇલ ગ્રુપ હોવું જોઈએ, એક એરાઇલ ગ્રુપ હોવું જોઈએ, એટલે કે આલ્કાઇલ અને એરાઇલની રિએક્શન થાય. તો એના માટે આન્સર આવી જશે બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. પેન્ટેન 2-3-4 ટ્રાયલમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હોય? ભાઈ સિમ્પલ વસ્તુ છે, સ્ટ્રક્ચર ડ્રો કરો ને તોય ખબર પડી જાય. કિરાલ કાર્બન કેટલા હોય? આમાં બે જ હોય, પેન્ટેન 2-3-4. અને એક જે આવશે તે શુદ્ધ આવી જશે, એટલે 2-3-4માં, 2-3-4માં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી હોય? તો કે કિરાલ કાર્બનની સંખ્યા આવશે બે. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ડીડીટીમાં, હા ડીડીટીમાં, હવે આના માટે તમને પહેલા આ ટાઈમ બગાડે ને એવો ક્વેશ્ચન હતો. શું કામ ટાઈમ બગાડે? કારણ કે આપણે ભાઈ ડીડીટી સૂત્ર યાદ હોય, હાલો એનું સ્ટ્રક્ચર યાદ હોય તમને, તો કાંઈ એના પાઈ બોન્ડ કેટલા છે અને સિગ્મા બોન્ડ કેટલા છે એ થોડી ખબર પડે. પણ છતાંય આપને એટલી ખબર હોય ને કે બે બેન્ઝીન રિંગ આવે, બે બેન્ઝીન રિંગ, તો બે બેન્ઝીન રિંગમાં પાઈ બોન્ડની સંખ્યા ગણવા જાવ ને તો ટોટલ છ આવે. કેટલી આવે? છ. તો એક તો પાંચ પાઈ બોન્ડ વાળો ક્વેશ્ચન આન્સર હતો એ તમારો ગયો, એ તો આવે જ નહીં. કારણ કે બે બેન્ઝીન રિંગ હોય એટલે છ હોય, એટલે આ ગયો અને એક આ ગયો. હવે એક 27 છે અને એક 29 છે. તો સાચો આન્સર તમારો આવી જશે, તમે ડીડીટીનું લખજો, મોલેક્યુલર ફોર્મ્યુલા લખજો, એનું સ્ટ્રક્ચર ડ્રો કરજો. સ્ટ્રક્ચર ડ્રો કરશો એટલે એમાં પાઈ બોન્ડની સંખ્યા આવશે 29 આવશે અને સિગ્મા બોન્ડની સંખ્યા આવશે 29.
29 सिग्मा बॉन्ड होय छे। सिग्मा बॉन्ड नी संख्या केटली होय दोस्त? 29 અને पाई बॉन्ड नी संख्या होय छे 6। तो करेक्ट आंसर आवशे 29 અને 6। चलो नेक्स्ट क्वेश्चन तरफ आपणे आगळ वधीए। કયું સંયોજન એટલે ભાઈ કયું સંયોજનના રિડક્શન થી સેકન્ડરી આલ્કોહોલ મળે? ભાઈ સેકન્ડરી આલ્કોહોલ જો તો એનું રિડક્શન કરો ને તો દ્વિતીય આલ્કોહોલ બનવો જોઈએ, કીટોન જ આવે દોસ્ત, કીટોન જ આવે। જોઈ લે, એસિટેટ નો આલે, એસિટિક એસિડ નો આલે, કીટોન, એસિટોન, કીટોન, કીટોન, એસિટોન। શું આવશે આન્સર? આનો સિમ્પલ રિડક્શન તારે કરવાનું છે તો આનો આન્સર શું આવી જશે? સી ઇઝ કરેક્ટ આન્સર। એસિટોનનું તમે રિડક્શન કરી નાખો તો અહીંયાથી તમને સેકન્ડરી આલ્કોહોલ મળી જાય છે, બરાબર છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ। ફિનોલના ક્રોમિક એસિડ વડે તમે ઓક્સિડેશન કરો, ફિનોલ છે એનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો ને તો શું મળી જાય? બેન્ઝોક્વિનોન મળી જાય। શું મળી જાય છે? જો આ ઓર્ગેનિકના ક્વેશ્ચન છે ને, વન લાઇનર ક્વેશ્ચન પૂછી લીધા હતા, સિંગલ સ્ટેપ રિએક્શન હતી, એને લીધે શું થાય ખબર? ટાઈમ બચે, જેને વાંચેલું હોય ને પરફેક્ટ એને ટાઈમ ના બગડે, આમ ફટ દઈને યાદ આવી જાય। તો આનો આન્સર શું આવશે? બેન્ઝોક્વિનોન આન્સર આવી જશે। શું આવશે દોસ્ત? બેન્ઝોક્વિનોન, બેન્ઝોક્વિનોન આન્સર આવી જશે। ચલો કયું સંયોજનનું ઉત્કલન બિંદુ સમાન પરિસ્થિતિમાં સૌથી વધારે હોય? ઉત્કલન બિંદુ સૌથી વધારે કેનું હોય? તો કે પહેલા તો જે આના માટે સ્ટેટ્સ ઓફ મેટરમાં પણ એક કોન્સેપ્ટ આવે છે વાંડરવાલ્સ આકર્ષણ બળનો, ત્યાં પણ મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ઉત્કલન બિંદુ કઈ રીતે જોવાના હોય। તો કે જેમ વાંડરવાલ્સ આકર્ષણ બળ વધારે હોય એમ ઉત્કલન બિંદુ ઓછું હોય, વાંડરવાલ્સ આકર્ષણ બળ ઓછા હોય એમ ઉત્કલન બિંદુ કેવું હોય? વધારે હશે, બરાબર છે। એટલે કે ઇઝીલી બોઇલ થઈ જતું હોય, બરાબર। તો અહીંયા જોવો જોઈએ, બ્યુટેન વન ઓલ, બ્યુટેન ટુ ઓલ છે, બ્યુટેન વન ઓલ, હવે આ કેવું થઈ ગયું? બ્યુટેન ટુ ઓલ એટલે આમ બ્રાન્ચમાં આવશે, બ્રાન્ચમાં આવે તો વાંડરવાલ્સ આકર્ષણ બળ કેવું હોય? ઓછું, તો આનું ઉત્કલન બિંદુ પણ કેવું થઈ જાય? ઓછું, ઓછા તાપમાને ઉકળી જાય। સૌથી વધારે કીધું તો આનો આન્સર આવી જશે બ્યુટેન વન ઓલ। બ્યુટેન વન ઓલ જે છે તે કે જે લિનિયર ફોર્મમાં હોય, લિનિયર ફોર્મમાં એટલે વાંડરવાલ્સ આકર્ષણ બળ વધારે હોય, એને વધારે ઉર્જા આપો ત્યારે એ બોઇલ થાય, એટલા માટે એનો બોઇલિંગ પોઈન્ટ કેવો હોય? વધારે। ઉત્કલન બિંદુ કેવું આવશે? એનો વધારે આવશે। ચલો ડન, તો આનો કરેક્ટ આન્સર આવશે બ્યુટેન વન ઓલ। સિનામાલ્ડિહાઇડનું સૂત્ર કયું છે બોલો? હવે એ લોકોને ખબર ના હોય ને કે આ બધા જે છે તે ડોક્ટરો બનવાના છે, ઘણા એન્જિનિયરો બનવાના છે, કે જેને આ બધું મોઢે જ હોય એમ, તો આનું સિનામાલ્ડિહાઇડનું સૂત્ર આવડતું જ હોય ને? શું છે ભાઈ સિનામાલ્ડિહાઇડનું? તો કે પીએચ, એની બાજુમાં સીએચ, ડબલ બોન્ડ સીએચ, સીએચઓ હોય, તો આનો સાચો આન્સર અહીંયા રહ્યો, એની બેન્ઝીન રિંગને વળી ડ્રો કરીને આપેલી છે, આપણે ફિનાઇલ રિંગથી લખતા હોય તો સિનામાલ્ડિહાઇડનું સાદું સિનામિક એસિડ પૂછેલો હોય તો આલ્ડિહાઇડ ગ્રુપ લગાવીને, હટાવીને ત્યાં એસિડ મૂકી દો, સિનામિક એસિડ બની જાય છે, તો કરેક્ટ આન્સર આવશે ડી। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ। પીકે આઈ બાય થિયરીટિકલ ક્વેશ્ચન છે, ચલો ટીક મારો, આન્સર શું આવશે આનો? આનો આન્સર ટીક લગાવી લ્યો, સી ઇઝ કરેક્ટ આન્સર, તમને સૌથી ઓછો પૂછેલો છે, તો પીકે એ સૌથી કોનો ઓછો આવશે? તો કે ભાઈ બેન્ઝીનની બાજુમાં સીએચ થ્રી ગ્રુપ લાગે, સીએચ ટુ ગ્રુપ લાગે, એનો મતલબ એસપી થ્રી કાર્બન ઉપર જો એસિડ હશે તો એનું કેવું હશે? તો કે પીકે એ વેલ્યુ કેવી આવશે? ઓછી આવશે ઇન્ડક્ટિવ ઇફેક્ટના કારણે, બરાબર, પ્રેરક અસરના કારણે। કયું સંયોજન હોફમાન બ્રોમેમાઇડ પ્રક્રિયાની નિપજ પ્રોપેમાઇન હોય? પ્રોપેમાઇન બનાવવાનું છે, શું બનાવવાનું છે? પ્રોપેમાઇન, એનો મતલબ કે કેટલા કાર્બન રાખવાના છે? ત્રણ કાર્બન રાખવાના, ત્રણ કાર્બન રાખવાના, એટલે કે એક સીઓ, એ સિમ્પલ વસ્તુ ભાઈ, હોફમાન બ્રોમેમાઇડમાં તમને ભણાવેલું છે સાહેબે કે શું કરવાનું, કાર્બોનાઇલને હટાવી દેવાનું, કાર્બોનાઇલ હટાવી દો અહીંથી, જો પેલા જ ઓપ્શનમાં કાર્બોનાઇલ હટાવી દઈશ તું, પેલા ઓપ્શનમાં જો તું કાર્બોનાઇલ હટાવી દે ને એટલે કાંઈક આવું ગ્રુપ બની જાય, સી એચ થ્રી, સી એચ ટુ, સી એચ ટુ, એન એચ ટુ, આ જે બને છે આને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે? પ્રોપેમાઇન કહેવામાં આવે, ત્રણ કાર્બન ને એની બાજુમાં એમિન લાગેલો, એટલે પ્રોપેમાઇન, પ્રોપેન વન એમિન પણ કહી શકો, કારણ કે અહીંયા વન નંબરનો કાર્બન એ આવી શકે, ટુ નંબરનો પણ, એને પ્રોપેમાઇન કીધેલું છે, તો આપણે અહીંયા એ ને સાચો આન્સર કહેશું, તમે કયો ને સાચો જ કહેવાય ને દોસ્ત? ચલો એ ઇઝ કરેક્ટ આન્સર। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ। હિન્સબર્ગ પ્રક્રિયા એમાઇન સાથે પ્રક્રિયા કરશે, હિન્સબર્ગ પ્રક્રિયક છે એ કયા? ચોખ્ખી વસ્તુ છે હિન્સબર્ગ છે, ભાઈ ટર્શરી એરે નથી કરતો, પ્રાઇમરી સેકન્ડરી એરે કરો, જોવો જોઈએ, પેલો પ્રાઇમરી છે, હાલો અહીં આવી શકે, બીજો સેકન્ડરી છે અહીં આવી શકે,
એ બે ઓપ્શન તો નહીં, કે મલ્ટી સિલેક્ટ ક્વેશ્ચન તો છે નહીં આપણી પાસે. તો છેલ્લો ઓપ્શન જો દોસ્ત, ડી આપેલો છે. ડી માં એવું લખ્યું કે એ અને બી બે આપે, હા આપે જ છે ને. પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇન છે તે હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરે, ટર્શરી કરતો નથી. તો સી નો આવે, તો એ પેલા બે આવે, તો એવો છેલ્લો ઓપ્શન આપ્યો ડી, એ અને બી બને, બોથ એ એન્ડ બી બોથ. ચાલો નેક્સ્ટ, ગેટરમેનમાં કોણ આવે? તો કે ભાઈ સી યુ, અને સિમ્પલ રિએજન્ટ પૂછેલો છે. ગેટરમેન રિએક્શન આવડતી હોય જોઈને ટીક મારે, આમ જોઈને જોઈને ટીક લગાવી દેશે. શું આવશે આનો ભાઈ કરેક્ટ આન્સર? સી યુ એચ એક્સ, સી યુ એચ સી એલ લઈ લ્યો, એ આપેલો હોય એ પણ સિમ્પલ રિએક્શન કરી શકે છે, બરાબર છે. ચલો તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ જઈ, નેક્સ્ટ ક્વેશ્ચન આવશે. હા, એનિલિન છે, એનિલિનનું નાઇટ્રેશન કરાવો દોસ્ત. એનિલિનનું નાઇટ્રેશન કરાવો એટલે બે પ્રોડક્ટ મળે, એક ઓર્થો પણ મળે, એક પેરા પણ મળે. પણ ઓર્થો ઉપર માઇનસ આઈ ઇફેક્ટના લીધે ત્યાં ઓછી નીપજ મળે છે, પેરા ઉપર માઇનસ આઈ ઇફેક્ટના લીધે ઓછી, આ માઇનસ આઈ ઇફેક્ટ પેરા પોઝિશન ઉપર ઓછી લાગે, અને હિન્ડ્રન્સ પણ કેવું હોય છે, ઓછું હોય છે. એનો મતલબ કે સાચો મુખ્ય પ્રોડક્ટ અહીંયા કઈ વધુ પ્રમાણમાં નીપજ, એટલે કે મેઇન પ્રોડક્ટ, મેજર પ્રોડક્ટ, મુખ્ય તમે જે કયો છો એ તમારો આન્સર આવી જશે, પેરા ઉપરનો પ્રોડક્ટ મળી જશે. તો સાચો આન્સર આવશે બી. ચલો ડન, પેરા નાઇટ્રો એનિલિન, એ નાઇટ્રેશન કરાવે એટલે પેરા નાઇટ્રો એનિલિન મળી જાય. પોલીસેકેરાઇડ નથી, આ શું સેલ્યુલોસ છે એ પોલીસેકેરાઇડ છે, હા તો છે જ ને ભાઈ. એમાંથી ઘણા બધા, એનો હાઇડ્રોલિસિસ કરો એટલે ગ્લુકોઝ મળવાનું, સ્ટાર્ચમાંય હાઇડ્રોલિસિસ કરો ગ્લુકોઝ મળે. એમાંય પાછા બે મોનોમર છે, કયા કયા છે, કયા કયા એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન છે, એ બધું તમને ઇન ડિટેલમાં કાર્બોહાઇડ્રેટમાં ભણાવેલું હોય છે. સુક્રોઝ છે તે પોલીસેકેરાઇડ નથી. શું આવશે આન્સર ભાઈ? સુક્રોઝ, સુક્રોઝ છે તે પોલીસેકેરાઇડ છે નહીં. અહીંયા હું એવી આશા રાખું કે બધાને ખૂબ સારા, બધાએ જે કાંઈ પણ આન્સર ટીક લગાવેલા હશે તે ખૂબ સરસ આન્સર ટીક લગાવેલા હશે. ચલો હવે વાત કરીએ, જો આ કેમેસ્ટ્રીનું પેપર તો ગયું છે દોસ્ત, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનથી સાંભળજો, બે મિનિટ થશે. હવે આમાં ખાસ કરીને તમે જો એક્ઝામ જેવી જ પૂરી થશે, એટલે ગુજકેટના ભણકારા વાગશે. તો આજે ગુજકેટ માટે અને જે ફાઇનલ, જે લોકોને આમ સપનું જ છે, આમ અંદરથી નક્કી જ કરેલું છે કે આપણે ડોક્ટર જ બનવું છે, તો ડોક્ટર બનવા માટે નીટ એક્ઝામ આપવી કમ્પલસરી છે. તો નીટ એક્ઝામ માટે ક્રેશ કોર્સ આપણે ધ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ આપણે શરૂ કરીએ છીએ. તો આ જે ક્રેશ કોર્સ છે એ સ્ટાર્ટ થઈ છે. ક્રેશ કોર્સ બેચ સ્ટાર્ટ થાય છે 11th April 2022. એનો મતલબ કે જેવી જ તમારી એક્ઝામ કમ્પ્લીટ થાય છે એના 3 દિવસ બાદ જ આપણે ક્રેશ કોર્સ શરૂ થાય છે. તો ક્રેશ કોર્સ માં તમારે જોઈન થવા માટે, એ જે બધી કાંઈ પણ ઇન્ફોર્મેશન માટે, અને ભૂલકાઓ એવું નહીં, એવું ના વિચારતા કોઈ કે આમાં આથી આપણે ચલો ગુજકેટ આપી દઈએ, ને પછી આમાં કેવું હોય કે અમુક અમુક ટેલેન્ટેડ બાળકો હોય છે અને ખુદને નથી ખબર હોતી કે આપણે નીટ એક્ઝામમાં આટલો બધો સારો એવો સ્કોર કરી શકતા હોય છીએ, યા તો અથવા તો એને ખુદની ટેલેન્ટની ખબર જ નથી હોતી, કારણ કે એણે પોતાના ટેલેન્ટની કોઈ દિવસ પરીક્ષા કરેલી જ નથી હોતી. તો એવા બાળકોએ ખરેખર ક્રેશ કોર્સ કરી, યા તો કોઈ પણ તમે જો અત્યારે 2 મહિના કે તમને નીટ એક્ઝામની હજી ડેટ એનાઉન્સ થયેલી નથી, તમે જેમ વધારે પ્રેક્ટિસ કરશો, જેમ વધારે રિવિઝન કરશો, એક પણ મિનિટ બગાડ્યા વગર. ગયા વખતે દોસ્ત અમુક અમુક બાળકો જે હતા ક્રેશ કોર્સમાં જોડાઈને, નામ નહીં આપું અત્યારે, કે અત્યારે જે MBBS કરે છે અત્યારે ઓલરેડી 550+ સ્કોર આરામથી થઈ જાય દોસ્ત. અત્યારે માની લો કે તમને એમ છે કે કાંઈ આવડતું, અને આ જે બાળકે 583 સ્કોર કરેલો છે, 583, તમે ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવશો ત્યારે હું તમને એની બધી ડિટેલ આપીશ. આપણા પોસ્ટરમાં પણ એનું નામ છે, આપણું પોસ્ટર આપણી વેબસાઇટ ઉપર તમે જોઈ અને ચેક કરી શકો છો. આપણી વેબસાઇટ છે ધ ફિનોલ, www.thefinol.com, thefinol.com. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે આપણું રિઝલ્ટ ચેક કરી શકો છો, યા તો તમને ક્યાંય પણ ધ ફિનોલનું રિઝલ્ટ જોવા મળશે. તમે ગૂગલ કરજો, ત્યાં પણ મળી જશે. યુટ્યુબ ઉપર પણ અવેલેબલ જ છે આપણી ચેનલ, ત્યાં પણ તમને મળી જશે. આ જે 583 સ્કોર કર્યો ને, એ બાળકે જ્યારે ક્રેશ કોર્સ જોઈન કર્યો ત્યારે એક તો જો એનામાં ઓનેસ્ટી જોરદાર હતી બાળકમાં, એણે ડાયરેક્ટ કહી દીધું કે સાહેબ કે કાંઈ આવડતું જ નથી,
આ બોર્ડ ગયા વખતે માસ પ્રમોશન હતું, માસ પ્રમોશનના લીધે બાળકોને ડાયરેક્ટ પાસ કરી દીધા હતા, પણ નીટ એક્ઝામમાં થોડું માસ પ્રમોશન મળે દોસ્ત, તે તો બધાને આપવી કમ્પલસરી છે, પણ એ બાળકને અંદરથી સપનું હતું કે મારે ડૉક્ટર બનવું છે, જનૂન હતું, મહેનત કરવા માટેનું જનૂન હતું. તો એના માટે એણે આવીને જ્યારે જોઈન કર્યું ને ક્રેશ કોર્સ, ત્યારે ઓનેસ્ટલી કહી દીધું કે સર આવડતું કાંઈ છે નહીં, પણ તમે જેટલી મહેનત કરાવો ને એટલી મહેનત થશે, સિસ્ટમેટિક વેમાં તમે ગાઈડ કરતા જાઓ તો અહીંયા તમને 100% ગાઈડન્સ આપવામાં આવશે કે કઈ રીતે તમારે ઓછા સમયમાં સારો એવો સ્કોર કરવો. તો એ અને એક છે ઓ ભાઈ, એને જેટલું અમે અહીંથી કહેતા ને કે એટલું તમે રીડિંગ કરો. અને ગયા વખતે તો 100% ઓનલાઈન હતું દોસ્ત, ઓનલાઈનમાં પણ જો બાળકો આટલો સ્કોર કરી શકતા હોય તો ઓફલાઈન તમે ભણો તો ભૂકા કાઢી નાખો દોસ્ત. ટેલેન્ટેડ હોય અને જેનામાં મહેનત કરવાની અંદરથી ધગસ હોય ને, એટલે સ્કોર થાય થાય ને થાય જ. એ બાળકને 583નું કાંઈ નહોતું આવડતું, કેમિસ્ટ્રી નામે 0 આવતો લ્યો ને, એને 583નો સ્કોર થઈ ગયો. એનો મતલબ કે એ બધા બાળકો જો કરી શકતા હોય તો આપને ના આવડતું હોય તો આપણે કરી શકીએ. હજી નીટ એક્ઝામની કાંઈ ડેટ એનાઉન્સ થયેલી નથી, એનો મતલબ કે ઇનફ ટાઈમ છે આપણા માટે. તો એ ટાઈમ માટે જો ટાઈમનો સદુપયોગ કરવો હોય તો આપણે ક્રેશ બેચ સ્ટાર્ટ થાય છે 11/4 રોજ, તમારી એક્ઝામ જેવી જ પૂરી થાય એના 3 દિવસ બાદ. તો આપણું ધ ફિનોલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં, અને તમે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. આ નંબર ઉપર તમે કોલ કરી અને બધી ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ફીસ રિલેટેડ, હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે, દીકરા અને દીકરીઓ માટેની અલગ હોસ્ટેલ સુવિધા છે. આ નંબર ઉપર તમે કોલ કરી અને બધી જ ઇન્ફોર્મેશન તમને મળી જશે. 11 તારીખે ક્રેશ કોર્સ શરૂ થાય છે. જો બાળકો ક્રેશ કોર્સ કરીને પણ હોય, અમુક બાળકોને ડૉક્ટર બનવાનું અતિશય જરૂરી હોય, પણ કેવું હોય કે અમુક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે જે તે સમયે 11/12 ધોરણે નીટ લેવલની પ્રિપેરેશન થવી જોઈએ, એ નીટની પ્રિપેરેશન ના થઈ હોય તો આપણે 100% પ્યોર નીટની પ્રિપેરેશન કરશું, ટેસ્ટ એરેન્જ કરશું. એ રીતના તમને મોક ટેસ્ટ આપવામાં આવશે, ફૂલ સિલેબસની પીસીબી, પહેલાં તમને કન્ટેન્ટ ભણાવવામાં આવશે, એની યુનિટ ટેસ્ટ એરેન્જ કરશું, સિસ્ટમેટિક વેમાં જઈ તમને ડૉક્ટર બનાવવામાં ખૂબ જ મદદ અમે અહીંથી અમારું 100% આપશું. બસ તમારે તમારું મગજ લઈને આવવાનું છે, અમે જેટલું કહીએ એટલું આંખો વીંચીને અહીંથી ભણી લેવાનું છે. એટલે તમે આ છે ડૉક્ટર યોગેશ અજુડિયા સરના નંબર છે, તમે કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આ નંબર ઉપર કોલ કરી અને તમે ઇન્ફોર્મેશન મેળવી લેજો. મળીએ ભૂલકાઓ ક્રેશ કોર્સમાં. થેન્ક યુ વેરી મચ.